सदा नन्दाम्बो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः

પ્રકરણ તેત્રીસું વચનામૃત આપણા જીવનની ઘણી બધી સાવધાની જે વચનામૃતની અંદર શ્રીજી મહારાજ રખાવે છે મુક્ષુ અને મુક્તને પણ હંમેશને માટે જાગતા રહેવું આવો શ્રીજી મહારાજનો પોતાનો એક રદગત અભિપ્રાય મહારાજ પોતાના શબ્દો દ્વારા આપણા હૃદય સુધી પહોંચાડે છે ધન દોલત સ્ત્રી અને પુત્ર આ ચાર મળવાથી જેની બુદ્ધિમાં ફેર ન પડે અને આ ચાર માટે જેને આસ્થા ન આવે એવા સત્સંગમાં ગણતરીના હરિભક્ત હોય એવા તો ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી છે કે જેને કોઈ ગમે એવો ચમત્કાર બતાવવા વાળો મળે પણ એને ક્યારેય પણ ભગવાન સિવાય બીજે પ્રતીતિ ના આવે મહારાજ કે આવા છે તોય પણ અતિશય માનનો યોગ થાય અતિશય રૂપવંતી સ્ત્રીઓનો યોગ થાય અને અતિશય ધનના ઢગલા થાય આ ત્રણ જો થાય તો એ પણ અત્યારે સત્સંગમાં જે ઉતરતા ત્યાગી હશે એવા રે અથવા ન રે એમાં સંશય છે ત્યાર પછી મહારાજ આગળ જે કે છે એને આપણે વાંચીએ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અને જો એવો યોગ થાય તો આજ આપના ત્યાગીમાં જે અતિ ઉતરતો હશે તે જેવા પણ રહે કે ન રહે એમાં પણ સંશય છે કેમ જે પદાર્થનો તો યોગ જ એવો છે જેમાં આપણ સર્વે બેઠા છીએ તે કેવા ડાયા છીએ મહારાજ આપણને કહે છે છે આપણે સર્વે બેઠા આ કથા વાર્તા કરવાને સાંભળવા કેવા ડાયા છીએ આશ્રમમાં ઘેર આટલું બધું જોબો કરીને થાકીને આવીને ઠાકોરજી અડધા જમાડ્યા હોય ન પણ જમાડ્યા હોય અને આ કથા સાંભળવા માટે એક તાર થઈને બેસી જઈએ છે કેવા ડાયા છીએ મંદિર હાંજ પડે આવી જઈએ છીએ કેવા ડાયા છીએ અમે આ વચનામૃતની કથા કરવા માટે અહીં આગળ સંતો બેસી જઈએ છીએ કેવા ડાયા છીએ મહારાજ આપણને જ કહે છે આ આપણે સર્વે બેઠા છીએ તે કેવા ડાયા છીએ બહુ ડાયા છીએ પણ જો દારૂના શીશાનું પાન કર્યું હોય તો કંઈ ઠા રહે નહીં તેમ એ પદાર્થનો સંગ જરૂર લાગ્યા વિના રહે જ નહીં શ્રીજી મહારાજના વચનામૃતના અમુક જજમેન્ટો જ થી હોય છે જ જેમાં શ્રીજી મહારાજ એવું ઈચ્છતા હોય કે આ વસ્તુ આમ જ છે જેમાં મહારાજને બહુ વજન આપવું હોય ને ત્યારે જ શબ્દ લગાડે છે કેટલીક વાર પોઝિટિવ બાબતમાં શ્રીજી મહારાજે જ શબ્દ મૂક્યો છે અને કેટલીક વાર નેગેટિવ બાબતની અંદર શ્રીજી મહારાજે જ શબ્દ મૂક્યો છે કેટલીક વાર માઇનસ રિઝલ્ટ માટે જ શબ્દ મૂક્યો છે કેટલીક વાર પ્લસ રિઝલ્ટ માટે જ શબ્દ મૂક્યો છે કેટલીક વખત ઉન્નતિ થાય એવા વાક્યોમાં જ શબ્દ મૂક્યો છે અને કેટલીક વખત ધ્યાન ન રાખે તો અધો ગતિ જ થાય એના માટે જ શબ્દ મૂક્યો છે અહીં શ્રીજી મહારાજ કહે છે કે એ પદાર્થનો સંગ એનો જરૂર લાગ્યા વિના રહે જ નહીં માટે પદાર્થનો યોગ જો ન થવા દે તો એ એથી બચે ને એનો યોગ થયા મોર એનો ભય રાખે જે રખે મને એનો યોગ થાય બે વસ્તુ પદાર્થનો યોગ જો ન થવા દે તો બચે અને બીજું યોગ થયા મોર એનો ભય રાખે યોગ ક્યારે નહીં થાય કે જો ભય હશે તો યોગ નહીં થાય ભય જ નહીં હોય તો યોગ થયા વિના રહે જ નહીં મને સ્ત્રીનો ભય જ નથી મને ધનનો ભય જ નથી તો મને ધન અને સ્ત્રીનો યોગ થયા વિના રહે જ નહીં મને યોગ થઈ જ જવાનો છે ભલે આ જ નથી પણ મને એનો ભય નથી ને મને એવું હૃદયમાં થઈ ગયું છે ને કે મને એ શું કરી શકશે પતી ગયું એ મારશે મને માનનો બહુ યોગ થયો હું એના યોગથી બીવ અને દૂર રહું વાંધો નથી પણ મને યોગ થતા મોરજ હું બીવ કે મને બહુ માન મળશે તો પ્રોબ્લેમ થાશે બહુ સન્માન હશે તો પ્રોબ્લેમ થાશે બંધન થાશે મહારાજ ભૂલાશે પોતાનું કરતાપણું આવશે પોતામાં અહંભાવ આવશે આવા અનેક પ્રકારના માનમાં નેગેટિવ પોતાને મળતા સન્માનમાં નેગેટિવ વિચારો પોતે કરી રાખેલા હોય તો વાંધો ના આવે એક મુમુક્ષુ આપણા મંદિરની અંદર શનિવાર કથા સાંભળતા હતા સુકાનંદ સ્વામીનું આખ્યાન કેટલાય મુ આંખો ખોલી નાખે એવું સ્વામીનું અંતરદ્રષ્ટિવાળું આખ્યાન છે તો એને મને વાત કરી કે સ્વામી હાથમાં જપ્યું હોય આ જીવની અહમવૃત્તિ કેવી છે કે હાથમાં જપ્યું હોય અને સ્વામી જો કથામાં એવું બોલે કે આ સભાની અંદર માળાને જપ્યા વિનાના કેટલા બેઠા છો જો આ ભગત જેમ જપ્યું લઈને બેઠા છે ને એમ બેસવું તો એ ભગત કે સ્વામી જપ્યું આમ રાખીને આમ જપ કરતા હોય ને તો આમ થોડી વાર આમ મોઢે આમ લાવવાની ઈચ્છા થાય કેમ કે સ્વામીની નજરમાં આવે કે મારા હાથમાં પણ જપ્યું છે અને સ્વામીની નજરમાં આવે તો સ્વામી આ સભામાં એવું કે અમારા આ ભગત પાસે પણ જપ્યું છે મને કે સ્વામી આવો આ જીવ હરામી છે પણ મને વિચાર એ આવ્યો આ લોયાધામ પરિવારનો એક યુવાન એની દ્રષ્ટિ તો જુઓ અમને આનંદ થાય છે સંતોને અરે પ્રેરણા પણ મળે છે એકલો આનંદ નથી થતો પ્રેરણા પણ મળે છે સાધનાના માર્ગે ચાલેલા આપણે બધા મુસાફરો છીએ શ્રીજી મહારાજની મૂર્તિ સુધી પહોંચવા માટેના આપણે મુસાફરો છીએ છીએ ચાલીએ અમને શ્રીજી મહારાજે ડ્યુટી આપી છે કે તમને થોડો ખોરાક આપીને અમારી ભેગા ચલાવવા મહારાજ અને મોટા પુરુષ એ આપણને બધાને હાકે છે પણ મને વિચાર એ આવ્યો કે જે મુકશું આટલી અંતરદ્રષ્ટિ છે કે સ્વામી જપ્યાના વખાણ કરે છે તો મારું જપ્યું જે કપડાની પાછળ છુપાયેલું છે મારું જપ્યું સભાને કે સ્વામીને દેખાતું નથી એ દેખાડવા મારે આમ હાથ મોઢે લાવવો આટલા સૂક્ષ્મ અહમ ભાવને જે પકડી શકે છે સો ટકા એ એની અંદર ગુનો ચોક્કસ છે એનો દોષ ચોક્કસ છે પણ જેને આટલો સૂક્ષ્મ દોષ પકડવાની શક્તિ છે ને એ ભગવાન સુધી પહોંચી જવાનો એને ભગવાનને એક દિવસ છેટું નહીં રહે એ વાત નક્કી છે કારણ કે એને કેટલી અંતર દ્રષ્ટિથી પકડ્યું આવી તો કોઈને વિચાર પણ ના આવે જેને સૂક્ષ્મ દ્રષ્ટિથી સત્સંગ ના કર્યો એને વિચાર પણ ના આવે એ કે સ્વામી તમે બોલ્યા કે જપ્યું કેટલા ભક્તોના હાથમાં છે જો અમારા આ ભગતના હાથમાં છે તરત આમ જીવને સંકલ્પ થયો કે આમ થોડો હાથ લઈને આમ કરું સ્વામી મારું જોવે પણ એને પોતાના સંકલ્પને પકડ્યો આ લોયાધામ પરિવારના ભક્તો પર મહારાજને ગુરુજીની કૃપા છે એ જે સંકલ્પ પકડાયો એ પોતાની બુદ્ધિનું બળ નથી કેટલાય બુદ્ધિવાળા મૂરખ જેવા હોય છે નથી પકડાતું આવા સંકલ્પને જે પકડે આવા સંકલ્પને જે પકડે ને આવા સંકલ્પને જે ડાટે આવા સંકલ્પને પકડીને પોતાના આત્માની શુદ્ધિ કરે એ પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચે પણ બીવે નહીં માનના યોગથી બીવે નહીં સ્ત્રીના યોગથી બીવે જ નહીં મને શું થવાનું છે ધનના યોગથી બિવેજ નહીં મહારાજ કે ભય રાખો થર થર ધ્રુજે થર થર ધ્રુજે ત્યાગી કે ગૃહી જેવી રીતે કોબરા હામે આવે અને કેમ ધ્રુજારી થાય આપણે ચાલ્યા જતા હોય અને પાંચ વાઘ જો અમના હામા મળી ગયા હોય કેવી ધ્રુજારી થાય આ હોલમાં આપણે શાંતિથી કથા કરીએ છીએ અને સાંભળીએ છીએ પણ ચાર ચિત્તા આવીને હમણાં હોકારા કરવા લાગે અહીંયા આગળ તો કેવું સુખ રહે અહીંયા આગળ પાંચ હાફ કોબરા જેવા દોડવા લાગે તો કેવું સુખ રે આ કથા વાર્તા સત્સંગનું શ્રીજી મહારાજે જે પહેલામાં કીધું કે વાઘ હોય ખડકી આવીને તો અંદર તમે બેઠાઓ પણ સુખ કેવું રે એવી રીતે થર થર જેમ ધ્રુજાય એવી જ રીતે આ આ પ્રસંગોમાં ધનથી દોલતથી સ્ત્રીથી પુત્ર આદિકની પ્રાપ્તિથી અને માનના યોગથી આ પાંચ વસ્તુઓ અત્યાર સુધીના વાંચન દરમિયાન નીકળે છે ધન દોલત સ્ત્રી પુત્ર અને માન આ પાંચ થી ત્યાગી અને ગ્રહસ્થ ત્યાગીના જેટલા એના કોટામાં આવતું હોય એટલું એને પુત્ર આદિક ત્યાગીના કોટામાં ના આવે ત્યાગીના સંપર્કમાં ના આવે એ બધું કે ત્યાગીના જીવન દરમિયાન ના આવે પણ બાકીના બધાથી ત્યાગી ગૃહી બેઈને પીવાનું છે જો એ બીતા રહીએ સાવધાની રાખીએ તો સેફ એ વાર્તા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે જે એનો સંગ તો એક ભગવાનને ન લાગે આ બધી વસ્તુનો સંગ એક ભગવાનને જ ના લાગે ભગવાન સિવાયનો ભગવાનને ભજીને પામેલો ગમે એટલો મુક્ત હોય તો પણ એને લાગે તે કહ્યું છે જે ઋષિમ નારાયણ મૃતે તથા યન્ય સ્વત પરિદાતપી બિભ્યતિ સ્મ આ શ્રીમદ ભાગવતના શ્લોકો છે ઋષિ નારાયણ નારાયણમ મૃતે એ શ્લોક શ્રીમદ ભાગવતનો છે શ્રીજી મહારાજ લોયા પ્રકરણના વચનામૃતમાં આખો શ્લોક બોલ્યા છે એમાં મહારાજ જે બોલ્યા છે તત્સૃષ્ટ સૃષ્ટ સૃષ્ટે કોનવ ખંડિત વખંડિત પુમાન ઋષિ નારાયણ મૃતે મૈયે માયયા આ શ્લોકનો અર્થ એવો થાય છે શ્રીમદ ભાગવતના ત્રીજા સ્કંદના નંબરનો શ્લોક છે શ્રીજી મહારાજ આ ઋષિ નારાયણ પદ છે એ શ્લોકનું છે એ શ્લોકનો અર્થ એવો થાય છે કે આ લોકમાં બ્રહ્મા દ્વારા સર્જિત મરીચ્યાદિક અને મરીચ્યાતિ દ્વારા સર્જિત કશ્યપાદિક અને કશ્યપાદિક દ્વારા સર્જિત દેવ અને માનવાદિક એમાં એક નારાયણ ઋષિને છોડીને એવો કયો વિરલો પુરુષ છે એ શ્લોકનો અર્થ એવો થાય છે કે બ્રહ્મા બ્રહ્માએ રચના કરી ઋષિઓની મરીચ્યાદિક ઋષિઓએ રચના કરી કશ્યપાદિક ઋષિઓની કશ્યપાદિક થકી દેવો અને મનુષ્યો દાનવાદિક થયા આખી સૃષ્ટિ કશ્યપ પ્રજાપતિ થકી થઈ છે તો એ શ્લોકનો અર્થ એવો છે કે બ્રહ્માથી માંડીને મનુષ્ય સુધીનો પશુ સુધીનો કયો જીવ એવો છે કે જે કયો વિરલો પુરુષ છે કે જેની સમજણ સ્ત્રી માયાથી ખંડિત ન થાય બંધાય નહીં એક નારાયણ ઋષિ સિવાય એક નર દેવ આ ભરતખંડના રાજા છે આ બ્રહ્માંડની અંદર ભરતખંડના રાજા નર દેવ છે કેતા નારાયણ સિવાય કેતા જે ભગવાનનું સ્વરૂપ છે ભગવાનનો એક અવતાર છે કેતા ભગવાન સિવાય આ બ્રહ્માની સૃષ્ટિની અંદર કોઈ એવો નથી કે જે સ્ત્રી રૂપી માયાથી ભેદાય કોઈ પણ હોય ભેદાઈ જાય ગોપાલ સ્વામી મુક્તાનંદ સ્વામી લખી દીધું બીજાની વાત જ નહીં એટલે કે છે ભગવાનને એનું બંધન ન થાય અને બીજું યેન્ય સત પરિદાત અપી બિભ્યતિસ્મ સ્મ એટલે એનો અર્થ એવો થાય છે શ્રીમદ ભાગવતના અગિયારમા સ્કંદના છઠ્ઠા અધ્યાયનો સત્તર નંબરનો શ્લોક છે એનો અર્થ એવો થાય છે કે જેને પોતે જાણીને વિષયોનો ત્યાગ કર્યો છે છોડી દીધા છે છે આપણે ભગવાનના ભક્તો છીએ છીએ અમે અમે જાણીને છોડ્યું સ્ત્રી ધન કે જે કઈ કુટુંબ પરિવાર એ બધું જાણીને છોડ્યું છે કઈ ગાંડા છોડી દીધું એવું નથી કઈ અન્ન બનાવો હતા બધા સાથે છોડી દીધું એવું નથી સમજીને છોડ્યું છે એમ તમે ગ્રહસ્થ આશ્રમમાં છો ઘણા ભક્તો એવા છે કે જે આજે સાધુના સમાગમમાં આવ્યા પછી એને આ ખાવાનું છોડી દીધું હોય કઈક પીવાનું છોડી દીધું હોય કઈક જોવાનું છોડી દીધું હોય તિલક ચાંદલો કરવાનું ચાલુ કરે હોય આવું ઘણું બધું થાય છે તો એ બધું જ કર્યું હોય વિષયને પોતે સમજીને છોડ્યા હોય તો પણ એ વિષયો ભગવાન સિવાય બીજાને જો એના યોગથી બીવે નહીં તો બાંધી દે છે જાણીને ત્યાગ કરેલો વિષય પણ જો ભગવાન સિવાય બીજો કોઈ પણ પુરુષ હોય કોઈ પણ મુક્ત પુરુષ હોય તો પણ એને બાંધે છે એક ભગવાન એવા છે જે હંમેશને માટે નિર્લેપ રહી શકે જેને કોઈ પ્રકારનું ક્યારેય બંધન ના થાય બંધન ના થાય એવા તો ભગવાન છે ભગવાનના બહુ સરસ ચરિત્રો કે મહારાજને કેવા બંધન આવતા અને તોય મહારાજે બંધનોમાં ક્યાંય બંધાયા નહીં આ તો મહારાજના ચરિત્રો આપણને ગાવાનો આ આવા શ્લોકો લખ્યા હોય શાસ્ત્રોમાં તો આપણને મહારાજના ચરિત્રો સાંભળવા મળે મહારાજ જ્યારે વર્ણિ સ્વરૂપે ફરતા હતા ત્યારે ફરતા ફરતા એક પીપળાના વૃક્ષ નીચે નિત્ય વિધિ કરવા બિરાજે હતા વંશીપુર ગામ છે ત્યાં પહોંચ્યા છે વંશીપુર શહેરમાં ત્યાંના રાજાએ વર્ણિને જોયા પગમાં પડી ગયો અને કે અમને પાવન કરો અમારા મેલમાં તમે પધારો વરની તૈયાર થયા વર્ની ઘોડા પર બેસાડીને રાજાએ ઘોડાની સરક પકડી અને આગળ ચાલવા લાગ્યો સાનો યોગ થયો માનનો યોગ થયો આ જગતમાં તમે તપ કરો ભજન કરો સેવા કરો શ્રદ્ધા રાખો દાન કરો આ બધામાં માનનો યોગ થાય સત્વ ગુણાત્મક જેટલી ક્રિયા છે એમાં માનનો યોગ બહુ થાય વર્ણીને જોયા તપસ્વી છે રાજા હેઠો ઉતરી ગયો અને ઘોડા ઉપર બેસાડ્યા ને પોતે સરક ચાલીને સરક ચાલીને ચાલવા લાગ્યા આગળ ચાલે છે નગરજનો આ મૂર્તિ જોઈને આકર્ષણ થયું નગરજનોને મેલમાં વર્ની ને લઈ ગયો રાજાની રાની હતી એ રાની આનંદ પામી પણ એના અંતરના ચક્ષુ ખુલી ગયા કે આ તો પુરુષોત્તમ નારાયણ પોતે છે આ તો ભગવાન છે એવો ભાવ થયો એની બે પુત્રીઓ હતી ઈલા અને સુશીલા એને જોયા અને બે છોકરીઓને આ વર્ બહુ ગમી ગયા રાજા રાની ઈલા ને સુશીલા વર્ની સેવામાં લાગી ગયા ચારે ચાર જણા વંશીપુરનો રાજા રાનીને લોભ જાગ્યો કે વર્ની હવે અહીંથી જવા દેવા નથી અહીં જ રાખવા રાજ્ય હોપી દેવું અને આ બે દીકરીઓને પરનાવી દેવી જો હવે બંધન આવ્યું શ્રીજી મહારાજ વરની સ્વરૂપે છે ભગવાન છે તો એ કેવા બીવે છે બીવું પડે ભાગવું પડે છટકવું પડે નહી તો બાંધી દે ઈલા ને સુશીલા એના લગ્ન આ વરની સાથે કરી દેવા આવું નક્કી કર્યું વરનીનો વૈરાગ જોઈને રાણીને શંકા થતી હતી કે આ વરની કદાચ ના પાડશે એક દિવસ વરનીને રાણીએ કહ્યું બ્રહ્મચારીજી આ રાજ્ય તમને સોંપવું છે આ ઈલા ને સુશીલા નું તમારી સાથે લગ્ન ગોઠવી દેવું છે બોલો શું કરશું યોગ થયો છું હવે વનમાં જઈને તપ કરવાની માથાકૂટ બધી રહેવા દો કે રાની આવું કીધું ત્યારે વર્ણિ કે માતા મારા તપની અવધિ તો પશ્ચિમમાં આવશે અહીં તો તમારા તપના ફળ રૂપે હું આવ્યો છું હજુ તો વનમાં ફરવું છે અને તમારા જેવા કેટલાય મારે કલ્યાણ કરવું છે રાની ઈશ્વર આ ભગવાનનો જે ભાવ થયો તો ને ને એ ભૂલી ગઈ મોહમાં જો અંતરચક્ષુ ખુલી ગયા તા પણ દીકરીઓને પરનાવાની મોહમાં એ ભૂલી ગઈ ગયા મારી સામે પુરુષોત્તમ નારાયણ છે આ ભૂલાઈ ગયું જો યોગ જ એવો છે યોગ જ એવો છે અને વર્ની વિચાર કરજો જોબન અવસ્થા આવશે ને ત્યારે સ્ત્રી વિના ટળવો અને તમે કહો છો ને જંગલ એ જંગલ કઈ હેલું નથી હજુ હિમાલયની તમે ક્યાં જોઈ છે નથી મજા એના ટળેટી અમારી બે દીકરીઓ લો પછી કામદેવ આવશે ને હેરાન કરશે ત્યારે ઉપાધિ થશે પછી કોકની દીકરીઓ ગોતવા નીકળશો એના કરતા બે દીકરીઓને રાજ્ય મળે છે તો લેર કરી લો બોલો કેવી સરસ ઉપદેષ્ટા ભગવાન મોટાના મન કામદેવે તોડ્યા છે તે તમને છોડશે કેટલા બધાને પછાડ્યા તે તમને છોડી દેવાના છે ભગવાન આ સુખ છે જે આપે છે તે ભોગવી ભોગવીલ્યોને હું કરવા હેરાન થાઉં બાપા વરની કહે સુખ તો વન અને પર્વતમાં ફરવામાં અને પરમાત્માના ચિંતવનમાં જ છે શ્રીજી મહારાજ વડતાલના સોળમામાં પોતાનું જજમેન્ટ આપે છે મહારાજ કે ભગવાન અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિમાં જેવું સુખ છે તેવું ચૌદ લોકના રાજ્યને વિશે પણ નથી અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું જે સુખ છે એવું સુખ ચૌદ લોકના રાજ્યને વિશે પણ નથી આ ભગવાન શ્રીહરિનો નિર્ણય હતો છું હંમેશને માટે ભગવાનના સુખને ઝંખતો રહે મુમુક્ષુ હંમેશને માટે મૂર્તિના સુખ માટે તલ પાપડે મુમુક્ષુ હંમેશને માટે પંચ વિષયો છે એ રાખ જેવા પંચ વિષયો એની અંદર આસક્ત ન થાય પુરુષોત્તમની મૂર્તિનો પ્યાસો થાય પુરુષોત્તમની મૂર્તિને વિશે ડૂબવા વાળો થાય હંમેશા રાતને દિવસે વિચાર્યા કરવું મારું લક્ષ સહજાનંદ સમુદ્રમાં ડૂબવું છે મારું મિશન સહજાનંદ સમુદ્રને એક માછલું થાવું છે મારે માયાના માછલા તરીકે તો જન્મો જન્મ મેં જન્મ થાય અને તરત મારા પ્રાણ છૂટી જાય આવું તો જન્મ જન્મથી બન્યું છે પણ હવે મારે આ માયારૂપી સમુદ્રમાંથી માછલું જ છું પણ મારે માયારૂપી સમુદ્રના પાણીએ જે મને જીવવાની ટેવ પડી છે એ જીવતરને છોડીને મહારાજની મૂર્તિરૂપી રૂપી જળે કરીને જીવતા શીખવું છે મહારાજના સ્વરૂપ રૂપી જળની અંદર ડૂબતા શીખવું છે એનો વિયોગ થાય તો પ્રાણ છૂટે એવા મારે થવું છે અને એના માટે દોષ દ્રષ્ટિ જ્યાં સુધી જગતના વિષયોમાં દોષ દ્રષ્ટિ નહીં થાય જ્યાં સુધી માન સ્ત્રી અને ધન આ બધું સારું લાગશે દોષ દ્રષ્ટિ જ નહીં હોય તો સારું જ લાગવાનું છે આ મારા દુશ્મન છે એવું જણાય જ નહીં તો સારું જ લાગવાનું છે સારું જ લાગે કોને ખરાબ લાગે આજે મને ગમે એટલું કોઈ સન્માન આપે તો મને કેવી રીતે ખરાબ લાગવાનું છે મને કોઈ અપમાન કરશે તો ખરાબ લાગશે કારણ એ છે માયાનું માછલું છે જો ભગવાનનું માછલું હોય તો સન્માન જેટલું મળે ને માન જેટલું મળે વખાણ જેટલા થાય એની અંદર એને તો જીવમાં બળતરા થાય એ ભગવાનનું માછલું થયું આ જગતના વખાણ માન સન્માન સારા લાગે છે તો ભલેને ઉપદેશતા થયો હોય ભલેને વચનામૃતનું વિવેચન કરતો હોય ભલેને જ્ઞાન અને ધર્મની વાત કરતો હોય પણ જીવે હંમેશા પોતાની જાતને ન છેતરવી જોઈએ અંતર દ્રષ્ટિ કરીને જોઈ રાખવું જોઈએ કે મારો માછલાનો પાર્ટ માયાનો કેટલો છે અને મને ભગવાનના જડે કરીને જીવ તો કેટલો થયો છું માયાના જડે કરીનું કેટલો જીવું છું મારું ધાર્યું થાય તો મને હજુ કેટલો આનંદ થાય છે અને મારું ધાર્યું ન થાય

ગાત્ર થીજી નાખે એવી હિમવર્ષાનો અનુભવ કોઈ દી કર્યો છે બરફ વચ્ચે રહ્યા છો અહીં પાણી વાદળ નીચે બેઠા છો ને તો બરફ પડશે હિમાલયમાં એનો અનુભવ કર્યો છે આ બધું ભયંકર છે બીક લાગે એવું છે વર્ણી કહે હે કે વનના પ્રાણીઓની કે ટાળ તડકાની અમને એટલી બીક નથી લાગતી જેટલી બીક અમને સ્ત્રીની લાગે છે આ ભગવાનના શબ્દો બોલો જેટલી મને હિંસક પ્રાણીની બીક નથી લાગતી વાઘ સિંહને દીપડો અને ની બીક નથી લાગતી જેટલી મને બીક નથી લાગતી જેટલી મને ટાળ તડકાની બીક નથી લાગતી ભૂખ તરસની બીક નથી લાગતી હે માં વંશીપુરના રાજાની રાની ને કે છે ઈલા સુશીલાની સુશીલા માને કે છે કે હે માં મને એટલી બીક સ્ત્રીની લાગે છે બોલો આપણને કેટલી બીક લાગે છે સ્ત્રીનો ડંખ જન્મો જન્મના કોઈને છોડતો નથી હું તો પરાત પર પુરુષોત્તમ છું પાછું મહારાજે કીધું હું તો પરાત પર પુરુષોત્તમ અક્ષરધામ પતિ છું આ સ્ત્રીના ડંખની બીક બતાવવા તેની મોહ જાળમાંથી છોડાવવા પ્રકૃતિના અટૂટ બંધનોને તોડી મારા દિવ્ય અક્ષરધામનું સુખ મારા ભક્તોને આપવા હું પ્રગટ થયો છું મને તો બંધન થાય એવું જ નથી પણ હું પાછલા મોમુક્ષોને શીખવાડવા માંગુ છું કે પ્લીઝ બી કેરફુલ સાવધાન રહેજો સાવધાન રહેજો ગઈકાલે પણ મેં વિવેક શીખવાડ્યો હતો આ વિવેક હું વારે વારે કહું છું કે જ્યારે પણ પુરુષ સંબંધી વાત આવે સ્ત્રીઓ સાવધાન થવું સ્ત્રીઓની વાત આવે ત્યારે પુરુષોએ લઈ લેવું પુરુષોની વાત આવે ત્યારે સ્ત્રીઓએ લઈ લેવું ગોઠવી લેવું પાત્ર શાસ્ત્રોમાં બહુ સ્ત્રીઓ વિશે લખેલું હોય એનો અર્થ એ નથી કે સ્ત્રીઓને જામ પણ સ્ત્રીઓ એવું પુરુષો પ્રત્યે સમજી રાખવું બંધન છે તમારા રાજ્યમાં કે તમારી કોરીઓમાં બંધાવવા હું નથી આવ્યો પરંતુ તમને મારા પ્રત્યે હેત કરાવવા માટે આવ્યો છું માટે ભાવપૂર્વક મારા દર્શન કરો હું અહીંથી જઉં છું શ્રીજી મહારાજને બંધન ન થયું યોગમાં આવે અને બંધન ન થાય એવો તો એક પુરુષોત્તમ નારાયણ હા એવી ઘટનાઓ ઘટી છે અદ્ભુતાનંદ સ્વામી પણ નથી બંધાયા અદ્ભુતાનંદ સ્વામી ઉપર અદ્ભુત કેટલા બધા બંધનો આવ્યા છે આપણે સુકાનંદ સ્વામી આખ્યાન પછશે પછી ક્યારેક અદભુત આખ્યાન લેશું અદ્ભુતાનંદ આખ્યાન પણ બહુ સરસ છે બધા બહુ બંધનો આવ્યા સ્વામીને નીકળી ગયા છે ભગવાનને પામેલા પણ બંધનમાં આવતા નથી જેમ ભગવાન માયાને ભ્રમરૂપ કરે છે ગોપાલ પણ આવા રે કે ના રે એ તો શ્રીજી મહારાજે મહારાંત તમારા જેવા કાચા ઘડાઓ માટે જજમેન્ટ આપ્યું છે આપણે જે કાચા ઘડા છીએ હજુ આપણે જે પાક્યા નથી એવા માટે શ્રીજી મહારાજે આ કીધું છે નહીં તો મુક્તાનંદ સ્વામી ગોપાલ સ્વામી એટલે સ્વયં પુરુષોત્તમ રૂપ થઈ ગયો તો એ જ્યાં જાય ત્યાં માયા માયા બ્રહ્મરૂપ થઈ જાય એ જ્યાં બેઠા હોય ત્યાં માયાનો પ્રવેશ ન હોય પણ ભગવાનનો ભક્ત હંમેશા બીતોર એક પુરુષોત્તમ નારાયણ સિવાય બીજો કોઈ એવો નથી બીજો કોઈ એવો નથી કુશળકુંવર ભાઈ જયારે મહારાજને કીધું કે આ પાંચસો ગામનું રાજ્ય તમને આપું મહારાજે કીધું અમે રાજ્ય કરવા નથી આવે

તે તે મોટપ અમે રાખતા નથી જે મોટપથી હાનિ થાય એવી મોટપ અમે રાખતા જ નથી મહારાજે સ્વામીએ વાતોમાં કીધું શ્રીજી મહારાજ કહેતા અમારે વિશે એક બહુ મોટો ગુણ આખો બ્રહ્માંડ અમને માને પણ અમને એનું માન ન આવે આપણું વિચારો તો પાંચ જીવ ખાલી પૂછતા થાય ને પાંચ જીવ પૂછતા થાય ને તો એ ઓહો 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 થવા લાગે બોલો ઓહો થવા લાગે અરે ઘણાને તો પૂછતા હોય થાય તો આપણને લાગે છે મને કઈક પૂછ્યું ને કોઈને કઈ ધર્મ પાડવો હોય અને કોઈ ભક્તને પૂછે કે ભાઈ આવા પ્રશ્ન હોય ને ધર્મ સંબંધી તો આ ભગતને પૂછવા એને વધારે અનુભવ હોય તો ઓલા જેને પૂછતા હોય એ ભગતને થાય કે હું ધર્મ વાળો પાકો એ તો બરાબર છે પણ ઘણા ને તો એવા કેફ હોય કે વ્યવહારના પ્રશ્નો કોક એને પૂછતા હોય તો એનો પાવર હોય બોલો કે બધા કઈ પણ હોય તો મને પૂછે પણ હું ભાઈ તને પૂછે હું ફાયદો થયો તને તારા આત્માનું શું સારું થયું શું સારું થયું પૂછે સારું પૂછે છે આપણે સલાહ અપાય છે સાચું કોઈનું સારું થાય છે વાંધો નથી પણ એનો કેફ નહીં મહારાજ કે જે મોટપથી નુકસાન થાય એવી મોટપ અમે રાખતા નથી

જીવનો વિચાર અલ્પ છે તેને ખબર પડે નહીં મોટપ સાથી આવે છે ઈશ્વરના ગુણો આવવાનું દ્વાર અમે સંતને માનીએ છીએ આ શ્રીજી મહારાજ જો કેટલા સન્માનની વચ્ચે મહારાજ રહે તો પણ શ્રીજી મહારાજે સાધુને દંડવટ કર્યા છે યોગમાં રહે નિર્લેપ રહે એવા તો એક શ્રીજી મહારાજ અને બીજા શ્રીજી મહારાજને અખંડ ધારી રહેલા મહાપુરુષો પણ અહીં ફક્ત ભગવાનને જ શ્રીજી મહારાજે માન્ય કર્યા કારણ એ છે કે કોઈ મોમોક્ષુ ક્યારેક પોતાના પોતાના માન્યતાના કારણે એવું માની લે કે હું અખંડ ભગવાનમાં રહેતો થઈ ગયો છું મારે સ્થિતિ થઈ ગઈ છે એને નુકસાન ન થાય એના માટે શ્રીજી મહારાજે ચેતવ્યા છે નહીં તો એક વસ્તુ ભગવાનના ભક્તોએ હંમેશને માટે મારે તમારે ગોખી રાખવી જેટલું ભગવાન કરી શકે જેમ ભગવાન નિર્લેપ રહી શકે એમ ભગવાનને ધારેલો પુરુષ અખંડ નિર્લેપ રહી શકે અખંડ નિર્લેપ રહી શકે એને કાંઈ ના થાય ગમે એવું વાતાવરણ થઈ જાય પૂર્વે જે જે ઘટનાઓ ઘટી છે મહાપુરુષોની એનું કારણ એક જ છે કે પાછલાને શીખવાડવા ચરિત્રો હતા એ ડ્રામા એ આખું મહારાજ અને મહારાજના ત્યાંથી ડ્રામા સેટ કરીને આવ્યા તા ત્યાંથી નક્કી કરીને આવ્યા હતા કે પૃથ્વી પર જઈને આટલા આટલા પાર્ટ ને આટલા આટલા પાર્ટ ભજવવાના છે આ ટાઈમે આમ આમ કરવાનું છે અને એ ત્યાંથી નક્કી હતું અને એ પ્રમાણે ડ્રામા કરતા હતા આજે પણ જે મોટા મહાપુરુષો પૃથ્વી ઉપર શ્રીજી મહારાજના સંકલ્પથી દેખાય છે બધા જ ડ્રામા કરવાવાળા છે એનું જીવન પૃથ્વી ઉપર જ્ઞાની માટે એક ડ્રામા છે માટે ડ્રામા છે અજ્ઞાની માટે સહજ છે મનુષ્ય જેવું જીવન છે અને જે જ્ઞાની છે જેને જ્ઞાન ચક્ષુ છે એને ખબર પડે છે આ તો ડ્રામા છે એટલે જ ગોપાલ સ્વામી લખ્યું કે મોટા પુરુષ તો સ્વાદ કરવા છતાં નિસ્વાદી હોય માન રાખવા છતાં નિર્માની હોય લોભ રાખવા છતાં નિર્લોભી હોય ઓળખાય કેમ એ જ્ઞાની પુરુષો જોઈ શકે કે આ લોભ જેવું બતાવે છે પણ આમાં લોભ બીજા જેવો નથી આમાં માન જેવું દેખાય છે પણ માન બીજા જેવું નથી આમાં ક્રોધ જેવો દેખાય છે પણ ક્રોધ બીજા જેવો નથી તરત ખબર પડે તરત ખબર પડે જેનો સ્વાર્થ માટે ન હોય એના વ્યવહારથી ખબર પડે એ જ્ઞાની પુરુષો જેની પાસે જે મુમુક્ષુ પાસે એવું જ્ઞાન છે એને ખ્યાલ આવે છે મહારાજ કે ઈશ્વરના ગુનો માની છે આટલા માનના યોગ વચ્ચે પણ શ્રીજી મહારાજ સંતોને દંડવટ કરતા સંતોને દંડવટ કરતા સદગુરુઓની આરતીઓ કરી છે સદગુરુઓની પૂજા કરી છે સદગુરુઓના ચરણોમાં બેઠા છે ત્યારે લાગે કે માન અને સન્માનના યોગની વચ્ચે પણ નિલેપ રહી શકે એવા એક મહારાજ એક મહારાજ સ્ત્રીઓની વચ્ચે પણ નિલેપ રહી શકે એવા એક મહારાજ એક મહારાજ અને બીજા માટે મહારાજે હંમેશા ચેતવણી આપી છે વ્યાપકાનંદ સ્વામી એક વખત સભાની અંદર પ્રસંગ નીકળ્યો વાસુદેવ મહાત્મ્યની કથા ચાલતી હતી અને વાસુદેવ મહાત્મ્યની કથાની અંદર પ્રસંગ એવો નીકળ્યો કે ભગવાનના જે સાધુ હોય કે ત્યાગી હોય એ ત્યાગીએ ક્યારેય પણ કોઈ ચિત્રા મનની આઠસો ને પિસ્તાળીસ શ્લોકમાં કથા આવી ભાગવત ધર્મના નિરૂપણ અહિંસા બ્રહ્મચર્યનું મહત્વ આ બધી વાત આવતી હતી એમાં એવું આવ્યું કે કોઈ પ્રકારે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું નહીં કારણ કે ભગવાનની આજ્ઞાનું જો ઉલ્લંઘન કરે તો એની ક્યારેક પડતી થાય એટલે બ્રહ્મચર્યમાં બહુ દ્રઢ રહેવું અને કાશની કે પાસાનની સ્ત્રીની મૂર્તિ પણ મૂર્તિ સામું પણ જોવું નહીં અને સ્પર્શવું પણ નહીં સદાય એનો ત્યાગ રાખો અમારે સાધુ માટે કાશની કે પાસાનની કોઈ પણ પ્રકારની મૂર્તિને સિવાય કે આજે કોઈ મંદિર હોય શ્રી કૃષ્ણ અને રાધાજી હોય તો એની માટે નથી નિષેધ દેવી માટે પણ તમારા ઘરની અંદર સંતો જ્યારે પધરામણી આવે ત્યારે ઘણા બધા ભક્તોને આ ખ્યાલ હોય જ છે પણ ઘણા ગ્રહસ્થ ભક્તોને નથી ખ્યાલ પણ હોતો તમારે ત્યાં જ્યારે સાધુ પધરામણી આવે ત્યારે તમારે જે રૂમમાં કે જે જગ્યાએ સાધુને બેસાડવાના હોય જે જગ્યાએ તમારે લઈ જવાના હોય જે જગ્યાએ તમારે પગલા કરાવવાના હોય એ રૂમોમાં તમારા ઘરમાં રહેતા કોઈ પણ સ્ત્રી ભક્તોના પિક્ચર લાગેલા હોય કે પછી કોઈ પ્રકારની કાસ્ટની પૂતળીઓ હોય આ બધું ઘણા ભક્તોને ત્યાં આમ તો આપણે એવી કાસ્ટની પૂતળીઓ રાખવી જ ન જોઈએ ભરતનાટ્યમની નાવી બધી બધી હોય છે ઘણાને ત્યાં હોય ઘણા ભક્તો પછી હમજું હોય એને ઢાંકી દે કપડું કે સાલ નાખી દે સંતો ક્યારેક એક બે દિવસ રોકાવાના પણ હોય તો કપડું એની ઉપર નાખી દેવું જોઈએ ઢાંકી દેવું જોઈએ કઈક પિક્ચરો હોય તે પિક્ચરને ઉતારી દેવા જોઈએ અને તમારી રૂમોમાં મૂકી દેવા જોઈએ પછી સંતો જાય ત્યાર પાછા તમારે જેમ દર્શન કરવા માટે લગાવતા હોય એમ દર્શન કરવા લગાવી દેવા તમે ગ્રહસ્થ આશ્રમમાં છો હું એનો નિષેધ પણ નહીં કરું તમારે ભલે તમે રાખો પણ એટલું તો રાખજો કે દસ ગણા ભગવાન અને મોટા સાધુના રાખજો કદાચ તમારે મોઢું જોયા વિના ના હાલતું હોય અથવા તમને એમ હોય કે આપણે ગ્રહસ્થમાં છીએ બધાને ત્યાં હોય તો આપણે અહીંયા આગળ આવો ફોટો હોવો જોઈએ રાખો કઈ વાંધો નહીં રાખો પણ એવા ફોટા ના રાખશો તમારે બરાબર છે કે આમ લાગે તમારું ગ્રહસ્થ આશ્રમ છે તમને લાગે ખીલેલો બગીચો છે એના માટે ભલે તમે ફોટા લગાડો પણ મહારાજ અને મોટા પુરુષોના હજારો જગ્યાએ લગાવજો કેટલાય ભક્તો એવા છે જેના ઘરની અંદર કોઈ ફોટો જ નથી એનો એનો પોતાના ફોટા નથી લગાવ્યા હોતા એવું હોય છે એવાય હોય છે પણ અતિ પાછું ઘણાને એમ લાગે કે આટલું બધું ક્યાં સ્વામીએ બ્રેક દબાવી દીધી એટલે નથી આપણે એ વિષય ઉપર જતા અને આજના યુગ યુગ બધાને ધ્યાનમાં રાખવું જોઈએ આજે જ એક ભગત મને કહેતા મને કે સ્વામી કેટલીક વખત તમે વાત કરો તો એટલી ઊંચી વાત આવે કે એમ થાય કે આ તો આ તો પચાસમો પગથ્યું છે ને સ્વામી ક્યાં મંડ્યા છે સારું આપણે બીજા પગથિયે બેઠા છે પણ ભાઈ અમે એક હાથ ઊંચી વાત કરીએ ને ત્યારે એક વેત ઊંચા થાવ તમે માંડ માંડ એક હાથ કરીએ ત્યારે એક વેત ઊંચા થાવ એક વેતની વાત કરીએ તો ઊભા જ ના થાવ ઊંચા જ ના થાવ અમને ખબર હોય કે પચાસમાં પગથિયાની વાત કરશું ત્યારે માંડ પાંચ ચડવાનો છે આ પાંચમાં પગથિયાની વાત કરે તો આ ઊઠે જ નહીં આખી જિંદગી ઊંઘેલો રહે એટલે ઘરની અંદર મહારાજ અને મોટા પુરુષોના સંતોના મહારાજના ચરિત્રોના સૂત્રોના અરે કેવા સરસ આપણે લોયા ધામથી અહીં સૂત્રો અમને નવા નવા આવેલા છે એ સૂત્રો બધા તમારા ઘરમાં લગાવી તો દિવાલો પર પણ હમણાં એક ભગત ને આમ ભદ્રમ એક સૂત્ર લગાડ્યું છે એને એને સુરત સ્વામી હતા ત્યારે સૂત્ર એક દીધું હશે એપાર્ટમેન્ટમાં રહે છે ને આ ગયા તે પછી રસ્તામાં જતા એટલે અહીંથી નીકળતા મેં કીધું ભગત સૂત્રો ઘેર છે તો કે એક લાગેલું છે એક લગાવ્યું છે કે સ્વામી આખા ઘરમાં એવું વાંધો નહીં એટલે એનું એપાર્ટમેન્ટ છે બે રૂમ રસોડાનું મેં કીધું કે સૂત્ર શું છે કયું સૂત્ર છે તો હું બીજા પાંચ છ લઈ લઉં તો તમને પછી ઘરે લાગી જાય તો કે કયું છે નથી ખબર આખા ઘરમાં એક સૂત્ર લાગ્યું છે વાંચ્યું નથી ઘરમાં અહીં સોફો છે સામે ટીવી છે અત્યારે કદાચ કથા સાંભળતા પણ હોય વાંધો નથી ઘરના જ છે એટલે એને મારી લેવા વાંધો પણ નહીં ઘરનો હોય ઘરનો છોકરો હોય તો એને લાફો મરાય બારના ના મરાય બારના વંદન કરાય કે બહુ ડાયા છો બરાબર છે પણ આપણા પરિવારના જો એને શું આમ સોફો છે એને ત્યાં હામે ટીવી છે અને સૂત્ર આ બાજુ છે ડાબા હાથે સૂત્ર એવું છે કે ધન દોલત સ્ત્રી પુત્ર આ જે છે તો સરે સ્વપ્ન તુલ્ય છે ભગવાનના સાધુનો સમાગમ છે એ જ પરમ ચિંતામણીના કલ્પ વૃક્ષ સમાન છે સાધુનો સમાગમ છે એ જ પરમ ચિંતામણી અને સમાન છે ચિંતા વૃદ્ધ બોલો ગ્રહસને તો એવી સમજણ રાખવી કે આ ધન દોલત સ્ત્રી ને છોકરા છે એ તો સર્વે સ્વપ્નતુલ્ય છે અને જે આ સાધુનો સમાગમ મળ્યો છે એ જ પરમ ચિંતામણી ને કલ્પ વૃક્ષ સમાન છે એવું ગ્રહસ્થ સમજે ત્યાગી કરતા શ્રેષ્ઠ છે કયું વચનામૃત બોલો કેટલી વખત કીધું મેં સુકાનંદ સ્વામીની કથામાં આ વાત ગરડા પ્રથમ પ્રકરણનું ચૌદમું વચનામૃત અંતે યા મતી શા ગતિ ગરડા પ્રથમ પ્રકરણનું ચૌદમું વચનામૃત ગ્રહસ્થ ભક્તોએ ખાસ વાંચીને તૈયાર કરવા જેવું છે અમારા કરતા તમને શ્રેષ્ઠ કીધા છે ત્યાગી કરતા શ્રેષ્ઠ હું વાંધો થવા થઈ વાંચો ત્યાગી કરતા શ્રેષ્ઠ અમારે કલ્યાણ લેવા ત્યાં આવું પડે કલ્યાણ લેવા ત્યાં આવવું પડે હમજન લેવા ત્યાં જવું પડે એવું સરસ છે એ બોલો અને એવા ભક્તોય છે નથી એમ નહીં એવા ભક્તોય છે ગુનાદાન કેટલાકને દર્શન દેવા જઈએ છે અને કેટલાકના દર્શન કરવા જઈએ છે ત્યાગી ગૃહનો કાંઈ મેળ નથી વર્તાલનું વિષ્મુ જેની હમજન મોટી એ મોટો આ સત્સંગ તો એવો છે ભાઈ પણ ઊંડાણની હોવી જોઈએ શ્રીજી મહારાજની અનુભવાત્મક હોવી જોઈએ મૂર્તિને ચાખેલી હોવી જોઈએ એ હમજન પંચ વિષયમાંથી વિરક્તિ વાળી અને મૂર્તિમાં આસક્તિ વાળી એ હમજન ભગવાન અને ભગવાનના મોટા પુરુષની સ્થિર બુદ્ધિવાળી અને જગતની અંદર બસ જાને બસ આ તો પૂરું કરવાનું છે એવી બુદ્ધિવાળો હોય એવો ગ્રહસ્ત માંડ પૂરું કરી દે એવો ગ્રહસ્થ એવી સમજણ બોલો મેં ગઈકાલ નહોતું આજ સવારે જ નહોતી વાત કરી એક ભગત છે આપણા ઓહો ઇન્ડિયાનામાં રહે છે અને તિલક ચાંદલો કરતા થયા મહિનાથી પંદર વીસ દિવસથી છ મહિનાથી કથા સાંભળે અને સત્સંગ દ્રઢ થયો કંટકીના ભક્તો દ્વારા એ બધા યોગમાં બધા હતા અને એવો સત્સંગ દ્રઢ થયો એના દીકરાને પણ એવો સત્સંગ દ્રઢ બધાને નક્કી કર્યું કે હવે મહારાજ જ ભજવા એની અંદર આડું આવે બધું છોડવું ઓહો એના પાર્ટનરો કે તું આ તિલક ચાંદલો કરે સ્ટોર પર નહીં ચાલે તો કે વાંધો નહીં સ્ટોર છોડી દેવો છે પાર્ટનરશીપ છોડી દેવી છે પૈસો કમાવો છોડી દેવો છે નાની જોબ કરીશ પણ તિલક ચાંદલો નહીં નીકળે તિલક ચાંદલો નહીં નીકળે એનો એની પત્નીનો દીકરાનો બધાયનો આવો દ્રઢ નિર્ધાર વિચારો કેવું કંટકી સ્ટેટ છોડીને ઇન્ડિયા ના ગયા પૈસા કમાવા અને ત્યાં જો તિલક ચાંદલો ના કરવા દે તિલક ચાંદલો ના ફાવે તો પંદર કે વીસ દિવસથી તિલક ચાંદલો શરૂ કર્યો હોય અને તિલક ચાંદલો જો ન કરવા દે તો ધંધો નથી કરવો ભલે રૂપિયા કમાવા મળે છે પણ રૂપિયા નથી જોતા આવા ગ્રહસ્થ ધન્યવાદ છે એની સમજણ જીવન પર્યંત આવી રહે રોજ વધતી રહે રોજ આ સમજણ આવીને આવી થાય આવા ભક્તો જે આ પરિવારની અંદર છે એને જોઈ અમારી સાધુની છાતી પણ ઠરે છે અમને પણ ચડે છે અમને પણ પાવર આવે છે એવું નથી હોતું કે કેવળ સાધુની વાતોથી તમને પાવર ચડે અમારે તો વાતો કરી લેવાની છે બાકી લડવાનું તો તમારે છે કારણ કે સરહદો પર તમે બેઠા છો અમે તો સરહદની અંદર બેઠા છીએ એટલે અમારે તો કેટલુંક લડવાનું આવે અમારી લડાઈ પૂરી થઈ ગઈ ઝાજી કાંઈ લડાઈ હોય નહીં થોડી ઘણી હોય એની જાતે પૂરી થઈ જાય પણ તમારે કેટલી લડાઈ લેવાની એટલે તમે અમારા શબ્દ સાંભળો એટલે તમે ઓહો સ્વામીની વાત સાંભળીને કથાવર્તા સાંભળી એટલે અમને પાવર ચડાવે તો અમારે કોઈક પાવર ચડાવવા માટે જોઈએ ને તો તમે અમારી વાત સાંભળો અને વાત પ્રમાણે તમારું જીવન થાય ને એટલે તમને જોઈને પછી અમને પાવર ચડે ઓહો આ ગ્રહસ્થ આશ્રમમાં રહીને આટલું કરે તો આપણે તો કરવું જ જોઈએ ગઈકાલ જુઓ ને ગ્રહણ હતું ચંદ્ર ગ્રહણ તે આપડા ઋષિ ભગત ને પાર્થ ભગત ને વેદાંત ભગત ને પેલો મનપ્રીત નવો છોકરો છે હજુ ચાર જણા રાતે મને આઠ વાગે ફોન આવ્યો કે સ્વામી ગ્રહણ છે ભજન કરવા મંદિર આવું છે મેં કીધું આ પાછા આવશે ને પાછું એને પેલો મનપ્રીત નવો એના મા બાપને કંઈ થાય કે આ તો મંદિરે ચાલ્યા જાય છે કંઈક પ્રોબ્લેમ પાછું એવું બધું વિચાર ને અમને તો હું આખો દિન અઠવાડિયું કોઈ મંદિરમાં રહે છોકરા તો અમને કઈ થાક ના લાગે એને જમાડતા પણ અમે પાછા આગળ પાછળ આજુબાજુ એના બાપ ઘર કુટુંબ પરિવાર બધાનો વિચારતા હોય એટલે પેલો નવો છોકરો ઓલાનો બધાને વાંધો નહીં બધા રીઢા છે રેવા તો હું તમને કહું છું અમને પછી આ છોકરાનો નસ તો ખબર હોય ને કે આ સ્વામીએ કહું છું કીધું એટલે ભાઈ શ્રી સ્વામી ફોન કરી દીધો શ્રી સ્વાઈ કે આઈ જાઓ એટલે અગિયાર વાગે એટલે ફોન આવ્યો અગિયાર વાગ્યાના ના રાતના અગિયાર વાગ્યા આવી ગયા દરવાજો ખોલો સ્વામી મેં કીધું મને કેમ ફોન કર્યો બધા સંતો હોય ને કે કીધું હું એકલો જ જાગતો કે ના તમે કે કે એમ થાય બધાને ડિસ્ટર્બ નથી કરવા સારું સારું ચાલો જાગતા હતા રાત્રે આવ્યા અગિયાર બાર વાગ્યા સુધી સત્સંગ કર્યો સિંહાઈ જોડે બેસીને બે કલાક ઊંઘી ગયા ને પાછા બે વાગ્યાના ના સત્સંગ કરતા હતા ચાર ચાર સુધી સત્સંગ કર્યો ને હાડા ચારથી થી હાડા પાંચ સુધી એને મંદિરમાં ધૂન કરી આપણને લાગે કે આ આ સત્તર વર્ષના સોળ વર્ષના છોકરા અમેરિકા દેશમાં એને આવી બુદ્ધિ કેમ આવે કે આ મંદિર સુધી ખેંચીને આવું ત્યારે એવાને જોઈ એવા છોકરાને જોઈએ ને અમને સાધુને કેફ ને પાવર ચડે અમને થોડી આળસ કે પ્રમાદ આવતો ને તો ઉડી જાય ગારું આ છોકરાને આટલું આ છોકરાને આટલું અને અમારા એક ભગતને ફોન કર્યો કે ભગત ભજન કરવા આવો હામે બેઠા છે નામ તો ના દેવાય ને તમારું લાજ રાખવાની ને મારે મેં કીધું ભગત જાગતા હશે મારે કામ મેં કીધું ભગત આવો પણ સ્વામી હું તો લે એટલે છૂટ આપી હતી મને બે ચાર ભક્તોએ કીધું કે હવે રાતે અગિયાર વાગે સ્વામી ઠેક કામ કર્યા અને સવાર પાછું ત્રણ વાગે ચાર વાગે જવાનું શું કરવાનું તો કંઈ નહીં પલંગને નહીં અડવાનું બીજું શું થાય કાર્પેટ ઉપર મહારાજને સંભાળીને એ સમાધિમાં યોગ સમાધિ સધ્ય સમાધિ સહજ સમાધિ બીજું શું થાય પણ આવા ભક્તો આજે કિશોર ભક્તોને આપણે જોઈએ પ્રેરણા લેવા જેવું ને એટલા નાના છોકરાને એવું નથી હું કોમ્પ્યુટર પર ઘેર બેસું મને આશ્ચર્ય એ લાગે હું છે ને બહુ શાસ્ત્રોની પૂર્વેની કથાઓ બહુ વિચારું એ તો મારો સ્વભાવ પણ એના કરતા હું આજની કથાઓને બહુ વિચારું અને હું વારે વારે એ જ વાત કરું કે તમે આજના આજના ભક્તોના ચરિત્રો બરાબર ગોખીન બરાબર એને મગજમાં ફિટ કરો એમાંથી જે પાવર આવશે ને કદાચ હું માનું છું પૂર્વેના ભક્તોના ચરિત્રો એટલો પાવર આપણી અંદર નહીં આવે કારણ કે આપણી નજરની સામે છે આપણે જોઈએ છે કે આની માણસનું શરીર છે આય અમેરિકામાં છે હુંય અમેરિકામાં છું એ ગ્રહસ છે હુંય ગ્રહસ છું તો એનાથી થાય મારાથી કેમ ના થાય તરત થશે અને દાદા ખાચરની ગમે એટલી વાત સાંભળશું પણ એમ વિચારે કે તો દાદા ખાચર હતા ને એ તો દાદા ખાચર હતા ને હવે હું વિચારું મુક્તાનંદ સ્વામી આવું પણ એ તો મુક્તાનંદ સ્વામી હતા પણ આજ વિચારું આ સ્વામી આવું કરીએ કે મારથી કેમ ના થાય એ ભજન કરે હું કેમ ના કરું તો તરત થાય બોલો એ તો સ્વરૂપાનંદ સ્વામી હતા લે છૂટી ગયો કઈ પૂરું થઈ ગયું એ તો લાડુબાન જીવબા હતા આજ થોડું હોય પણ આજ આજ કોક એવા હોય એને જોવે અને એનું ચરિત્ર જો યાદ રાખે એની ક્રિયાઓને યાદ રાખે એના જીવનથી પોતાના જીવનને ઘડે તો ખરેખરો સરસ સરસ આ કિશોરો એ જીવન ન્યૂ જર્સીમાં રહેતા બધા ભક્તોને પ્રેરણા લેવા જેવા છે એને કોઈ કીધું નહોતું સાધુ એ કે ગ્રહણ છેત મંદિર ભજન કરવા આવજો એને કોઈએ કીધું નહોતું લો નથી શ્રીજી સ્વામીએ કીધું નથી મેં કીધું કોઈ સાધુએ નથી કીધું એને એવું એક વખત નથી કીધું ગ્રહણ છે તમે ભજન કરવા આવજો એનો હામેથી ફોન આવ્યો અને તોય જવાબ તો મેં હા કે ના ના આપ્યો તો એને નસ પકડીને શ્રીજી ફોન કરીને એને ટાઈમે રાત્રે બે વાગે શ્રીજી સ્વામી એવું કીધું બે વાગે ગ્રહણ ચાલુ થાય ત્યારે પહેલાં આવજો તો અગિયાર વાગે ના આવી ગયા વિચારો આમાંથી પ્રેરણા તો લે ગ્રહસ ભક્ત એટલી કે આવું કંઈ હોય તો સંતો ના કે પણ આપણે સામેથી પહોંચીએ ચાલો ભજન કરવા મંદિર જઈએ ભાઈ હાલો એક દિવસ ત્યાં બહેન ભજન કરશું તમે બધા આવ્યા હોત તો અમે સાડા ચાર કલાક ધૂન કરત સિંહ કે આપણે ધૂન મેં કીધું આપણે કંઈક પુસ્તકનું વાંચન કરીશું ધૂન સાડા ચાર કલાક આપણે બધાએ ભેગા થઈને કેમ કરવી બધા બીમાર એક બે ના ગળા ને બધું એટલે કોઈ એટલી શ્રદ્ધા પણ જો તમે બધાએ નક્કી કર્યું હોત દસ જણા એવું નક્કી કરીને બેઠા હોત કે મંદિર જવું જ છે તો અમારી અમારું ગળું ના હારું હોત તો અમારે કરવું પડે પણ તમે દયાળું ને એટલે વાંધો નહીં દયાળું છો ખરેખર તમે આત્મબુદ્ધિવાળા છો કે સાધુ બીમાર છે આપણે જઈએ અને સંતો હેરાન થાય આપણાથી એવું કેવી રીતે થાય આત્મબુદ્ધિ છે તમને તમારે હમજનનું અંગ છે સંતો સાથે તમારી એકાત્મ ભાવ છે એવું બધું અમે પછી વિચારી લેતા હોઈએ પણ મને તો કિશોરોનું જીવન ગમ્યું કે ખરેખર જબરું કહેવાય જબરું કહેવાય ગઈકાલ જે જોયું ને એ જબરું કહેવાય ના થાય સામાન્ય છોકરાઓથી આવું ન થાય આવી બુદ્ધિ પણ ના આવે આવો વિચાર પણ ના આવે આવો વિચાર પણ ના આવે એમ વિચારે ઘેર બેઠા ચાર કલાક જાગરણ કરીશું કોમ્પ્યુટર ના ખોલીએ પાછું અહીં સાધુ ભેગા અહીં શું મળે અરીસો ના મળે વાળ ઓળવા માટે અહીં અરીસો ગોતું હોય મિરર તોય પ્રોબ્લેમ થાય હવે એ સાધુ ભેગા આવવાનું અહીં કોમ્પ્યુટર ના મળે કાંઈ ના મળે ને સાધુ ભેગા વાતો સાંભળવાની જીવન છે થાય એવું કહેવાનો અર્થ એ છે ભગવાનના ભક્તો કદાચ ઘરની અંદર ગમે એવું રાખવું પડે પણ ભગવાન અને ભગવાનના સંતોના પિક્ચર ભગવાન અને મહાપુરુષોના પિક્ચર સૂત્રો આ બધું વધારે રાખે રસોડામાં ડાઇનિંગ રૂમમાં આમ હાલતા ચાલતા સૂત્રો મહારાજના અને મહારાજના મહાપુરુષોના બોલેલા સૂત્રો અહીંથી કેટલા બધા છે આપણે છપાવેલા એ લગાવી દો ઘર ઘરની અંદર આ કંટકીવાળા ભક્તો જો ને જ્યારે મળે ઓહાયો મળે લાવો સૂત્રો મેકન મળ્યા લાવો સૂત્ર મેં કીધું તમારે કેટલીક જગ્યાએ લગાવવા તો કે ઉપર લગાવે આવે આખું બેઝમેન્ટ લગાવી દેવું છે બધે સૂત્ર જ લગાવી દેવા જ્યાં ભટકાય ત્યાં સૂત્ર જ વંચાય પણ વાંચવું પડે પાછું આ મેં કીધું એમ આ ભગતે એક જ સૂત્ર આખા ઘરમાં લગાવ્યું છે પણ એક એને યાદ નહોતું કે આ શું છે કારણ કે વાંચ્યું જ ના હોય એ બાજુ જોયું જ ના હોય લાગી રહ્યું છે બસ એ સૂત્રો એટલે લગાવવાના કે વંચાય આપણને રાત ને દિવસ એનાથી સ્મૃતિ થાય ભગવાનની એટલે આપણા ઘર તો એવા જ હોય પણ સંતો જ્યારે પધરામણી આવે ત્યારે ભગવાનના ભક્તો એટલો વિવેક રાખવો કે આવા ફોટાઓ હોય બહેનોના હોય એ બધું ઉતારી એને ઊંધાવાળીને બાજુ પર મૂકી દેવા કંઈક પૂતળીઓ હોય તો એની પર કપડાં ઢાંકી દેવા આમ તો રાખવું જ નહીં એવું બધું પણ હોય કદાચ આવે આવી ગયું છે કઈ વાંધો નહીં છે તો ઢાંકી દેવું અને વિશેષ દ્રષ્ટિ મહારાજ અને મોટા પુરુષો યાદ આવે ને એની ઉપર જાય એવું કરવું વ્યાપકાનંદ સ્વામીને વિચાર આવ્યો કે સ્ત્રી હોય ને ને એવી હોય એ આપણને શું કરી લેવાની આ વાસુદેવ આવ્યું એટલે મહારાજે થોડું વિવેચન વિવેચન કર્યું કર્યું પાછું એની ઉપર પછી વ્યાપકાનંદ સ્વામી વિચાર આવ્યો કયા વ્યાપકાનંદ સ્વામી શીતળદાસની જે કથા હરીલામૃત માં સાંભળી એ કયા વ્યાપકાનંદ સ્વામી જે હજાર માથાના દૈત્ય સાથે લડ્યા હતા એ કયા વ્યાપકાનંદ સ્વામી હમીર ખાચનને ગોળીને જીવતી કરી એ કયા વ્યાપકાનંદ સ્વામી જેને બ્રાહ્મણના પુત્રને જીવતો કરી દીધો એ કયા વ્યાપકાનંદ સ્વામી જેના વચનથી વણિકનું કરોડ રૂપિયાનું દેવું ચૂકવાઈ ગયું એ વ્યાપકાનંદ સ્વામી આટલા સમર્થ એ વ્યાપકાનંદ સ્વામીનો સંકલ્પ થયો કે અબડા એટલી બધી સબળા હશે નિર્જીવનારી પણ બ્રહ્મચર્ય ભ્રંગ કરાવે જીવતી તો કરાવે સમજી શકાય પણ પુતળીઓ કરાવે આ સીધો પુતળીઓ કરાવે વ્યાપકાનંદ સ્વામીનો વિચાર આવે હા કારણ કે તાકાતવાળા હતા ને જેના વચને મળદા બેઠા થઈ જાય તો કેટલી તાકાતવાળા નિર્જીવ નારી શું કરવાની કે આવો વિચાર આવ્યો ખાલી કીધું નથી પાછા શ્રીજી તેમને કહે અનુભવ થશે ને ત્યારે જવાબ મળશે અનુભવ થશે ત્યારે જવાબ મળશે થોડા દી બાદ વ્યાપકાનંદ સ્વામી ઝાલાવાડમાં થાનગઢ ગામ બહાર વાસુકી નાગના મંદિરમાં ઉતારો કર્યો સ્વામી ફરતા હતા સંતોષ ગામડા ફરતા હોય થાનગઢ ગામની અંદર વાસુકી નાગનું એક મંદિર હતું પાદરમાં ત્યાં નીચે હતો ને એની હેઠે તે સ્ત્રીઓના સ્વરૂપના જુદા જુદા ભાવમાં કંડારેલી મૂર્તિઓ હતી ઘુમ્મટની અંદર દીવાના ઝાંખા પ્રકાશમાં સ્વામીને તેમનું સૌંદર્ય દેખાયું દીવો આમ ધીરો ધીરો ચાલતો હતો પેલી તો આમ કમની એ બધી મૂર્તિઓ એ બધી ચિતરેલી એવી પૂતળીઓ અને પૂતળીઓ ત્યાં મૂકેલી અને એનું સૌંદર્ય સ્વામીએ જોયું વૃત્તિ સ્થિર થઈ અંતરમાં સુસુપ્ત ભાવો જાગ્રત થયા અને વિકારના ભાવોથી અંતર અસ્વસ્થ થયું આંખો ચોડીને છતાં આંખો ચોડી છતાં ઝાંઝરના અવાજ સંભળાયા આ તો ભગવાનને બતાવવું છે આ સાધુને આવું થાય નહીં અને આવું થાય ને એના વચને ઘોડી બેઠી થાય જ નહીં આવું જેને થાય ને એના વચને બ્રાહ્મણનો છોકરો જીવતો થાય જ નહીં આવું જેને થવાની શક્યતા હોય એનાથી કરોડ રૂપિયાના દેવા કોઈ દી ચૂકવાય નહીં એના વચને સ્વામી નારાયણ કરોડ રૂપિયા લઈને કોઈ દી ના આવે આ તો ડ્રામા છે એટલું સમજી રાખવું આવા મોટાની કથા ક્યારેય પણ વાંચીએ કે સાંભળીએ ને તો કોઈ દી એવું ના વિચારું ઓહ વ્યાપકાનંદ સ્વામી ના ભાઈ આપણા માટે છે આપણા લેસન માટે છે કે બી કેરફુલ સાવધાન રહેજો મૂર્તિ નાચતી દેખાય પછી એમને મહારાજના ગઢપુરના શબ્દો યાદ ને આંખ હે મહારાજ સ્વામીનારાયણ સ્વામી કરવા લાગ્યા અંતર શાંત થયું થોડા દી બાદ ગઢપુર આવ્યા ને મહારાજ પાસે નિષ્કપટ થયા તે મહારાજ કહે એટલે જ એ અમે વાતો કરી હતી દરેક જો આવો અનુભવ કરે તો ભ્રષ્ટ થાય જ માટે શાસ્ત્રની વાત બહુ સાચી છે એમાંથી સાવધાન રહેવું ભગવાન સિવાય કોઈને પણ ક્યારેય પણ કોઈ પ્રકારનું બળ રાખવું નહીં સાવધાની છે એ સૌથી મોટું કવચ છે અનુસંધાન જેવું કોઈ શસ્ત્ર નથી અને અનુસંધાન જેવો કોઈ રક્ષક નથી હું ઘણી વખત આ કહું છું અનુસંધાન એ બહુ મોટું શસ્ત્ર અનુસંધાન એ તમારો સૌથી મોટો રક્ષક સૌથી નજીકનો નજીક રક્ષક એ અનુસંધાન મને મારું ધર્મનું એટલું અનુસંધાન જોઈએ જ કે લોપાવાની તૈયારી થઈ મને ખબર પડી જાય કે અહીં મારો ધર્મ જશે એ બાજુ જવાય જ નહીં જવાય જ નહીં અમને આ સંતોને ઘણી વખત આ ચોકલેટ ઉછાળતા હોય પરસાદી કે સાકર ઉછાળતા હોઈએ સમજે ને તો ઘણી વખત પછી મહિમાવાળા તો હોય બધા એટલે પછી છે ને હરિભક્તો અમને કેવા આવે અમે આમ ઉછાળતા હોય ને એટલે હરિભક્તોને જેને એને પૂરું જ્ઞાન ના હોય અમારા ધર્મ સ્વામી આમ જવા દો પાછળ એવું કેવા આવે મહિમા વાળા હોય ને અમુક વાળા કેવડાવે કે સ્વામી ને કો આમ નાખે ગુરુજી ને કો આમ નાખે પણ ના નાખે કોઈ દી સાધુને પોતાના ધર્મ ની ખબર જ હોય કે હું જો અહીંથી એવો ઉદ્દેશ કરીને નાખું છું કે પાછળ સ્ત્રીઓ છે ત્યાં સુધી આ વસ્તુ પહોંચે એનો ઉદ્દેશ આવ્યો અને આ બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થઈ ગયો ભલે એ સ્પર્શ કરવા ત્યાં ગયો પણ એનો ઉદ્દેશ ફક્ત મનમાં સંકલ્પ થયો કે આ હું નાખું છું અને અહીંથી એ પાછળ બહેનોના પ્રસાદ મળી જાય એટલે નાખું છું એ એટલા સંકલ્પે સહિત નાખવામાં આવેલો શ્રીજી મહારાજનો નિર્ગુણ પ્રસાદ એ સાધુનું કલ્યાણ બગાડ નાખે અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યનો ભંગ થઈ જાય આટલી સાવધાની ધર્મમાં જોઈએ જો ધર્મની અંદર એટલે ટૂંકમાં હું એ કહેવા માંગુ છું અનુસંધાન પોતાના પોતાના ધર્મનું ધર્મનું અનુસંધાન અનુસંધાન ત્યાગીને હું એકવાર લંડન ગયો લંડનની અંદર ત્યાગી ધર્મ ભગતજી હતા અરે અને પછી ઘરમાં કે પાણી છાંટો પાણી છાંટવા ગયા તો પછી બેનો તો રસોડામાં હોય ના જો ધર્મના સ્વરૂપને એટલું બધું જડ ના કરી દેવું ગુરુજી કે છે એમ કે પછી ઘરમાં સાધુ આવ્યા હોય તો બહેનો કથા ના સાંભળવા મળે સાધુના દર્શન બેનો કરી શકે છે એ સાધુના દર્શન થાય એવી રીતે મર્યાદામાં બેસે સાધુની વાતો સાંભળે એ બધું શાસ્ત્રની મર્યાદા છે શાસ્ત્રની રીત છે એ પ્રમાણે જ થાય મહારાજે કીધું મર્યાદામાં રહીને દર્શન કરવા મર્યાદામાં રહીને ચરણ રદ લેવી એ બધું યોગ્ય છે અને હોવું જ જોઈએ ને એવું થવું જ જોઈએ તો જ કલ્યાણ સહેજે ને સારી રીતે ભગવાનની વાતને સમજી શકે ને જઈ શકે નહીં તો ઘણી જગ્યાએ અમે પદરામ જઈએ તો ઘરવાળાને જ બહાર કાઢી મૂક્યા હોય કેમ તો કે સ્વામી પદરમની વાઘ દીપડો આવવાનો છે સ્વામી પદરમની આવે છે એક બાજુ પર બેસાડો કે સ્વામીને ડિસ્ટર્બ ના થાય એના ધર્મ પાડવામાં અને સ્વામી જે બે વાત ભગવાનની કહે કે એના કાનમાં પણ જાય મર્યાદામાં રહીને સંતો બહાર જાય ઠાકોરજીના દર્શન કરે પ્રેમથી ઠાકોરજીના દર્શન કરે ભાઈ સંતો ઠાકોરજી લઈને નીકળી જાય આવી રીતે પદ્રમણી થાય હવે તો જો કે લગભગ આપણા પરિવારોમાં પ્રશ્ન ના થાય પણ ઘણી વખત ધર્મને બહુ જળ બનાવી દે તોય પ્રોબ્લેમ છે અને ઢીલો બનાવી દે તોય પ્રોબ્લેમ છે ધર્મના સ્વરૂપને વ્યવસ્થિત સમજી એ પ્રમાણે પાડવો જોઈએ તો પાણી છાંટતા છાંટતા રસોડા પાસે પહોંચ્યા એટલે રસોડામાં બહેનો હતા એટલે ત્યાંથી અમે પાછા વળી ગયા હરિભક્તો અમારી જોડે પાંચ સાત ઘરમાં એ પાંચ છ ભાઈઓ હશે બધા જ ચાલતા હતા પાછા વળ્યા એટલે ઓલા એક ભગત કે સ્વામી અહીંથી આમ પાણી આમ છાંટી દો ને કે હવે સાક્ષાસ્ત્રીનો સ્પર્શ થાય તો નિષેધ અહીંથી પાણી છાંટો તો અહીંથી પાણી છાંટ્યું તો છાંટો ને આડે એટલે કે અહીંથી આમ છાંટી દો મેં કીધું ના છંટાય આ તમને આ પ્રસાદીનો અમારો હાથ અડેલો છે ને આ તમને આપું ગ્લાસ તમે છાંટી આવો આ અમારો હાથ અડી જ ગયો છે પ્રસાદીનું જ છે ઠાકોરજીનું ધરાયેલું એટલે પ્રસાદીનું સંતો પ્રસાદીનું જોયે તમે સંતો એને ટચ કર્યું છે આ લો તમને આપું હવે સ્વામી કે છંટાય આવે ઓલા તમે કેમ ના છાંટો મેં કીધું અમને અમારા ગુરુજીએ નહીં શીખવાડ્યું આવું અમને નથી શીખવાડ્યું અડવાનું છે એમાં ક્યાં આ કરવાનું છે એ રાજી થાય ઓલું થાય અને તિલક ભગત જેવા તેવા નહીં વચનામૃત અને ભક્ત ચિંતામણી જેના ઘરમાં હતી એવા ભગત ડુંગળી ને ગંધ જેના ઘરમાં ક્યારેય ના આવે એવા ભગત આવા ભગત હવે જો અનુસંધાન ના હોય તો શું થાય એક બે ત્રણ ચાર ને પાંચમો પગથિયું ક્યારેક ઉતરાય અને ઉતરતા ઉતરતા તમે ક્યાં પહોંચો એની કોઈ ગેરંટી નહીં એટલે ગમે એટલો સત્સંગમાં કોઈને કોઈ પ્રકારના મહિમા હોય ગ્રહસ કે ત્યાગી બે જગ્યાએ પણ આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કરેલી આ વાતોથી અનુસંધાન એ જ મોટું શસ્ત્ર મારે મારો ધર્મ એ મારો પ્રાણ છે એમ પ્રાણની જેમ પોતાના ધર્મને સાચવવો એ જ આપણા આધ્યાત્મ માર્ગનો શ્વાસ છે જેથી ધર્મ તૂટી ગયો એ દિવસ સમજી લો ધમન બંધ એ એ દિવસે શ્વાસની નાડી તૂટી ગઈ ધર્મ તૂટ્યો નાડી તૂટી પછી તો બસ જેમ ચોસઠ પદીમાં લખ્યું કે પેલો ગરોડી હોય ને એની પૂંછડી તૂટે ને તે પૂંછડી થોડી વાર ઉછળે ઉછળે થોડી વાર એમ ધર્મ જાય ને થોડી વાર સત્સંગની અંદર ઉછળે પણ બળહીન થઈ જાય નપુસકતા આવી જાય પુરુષત્વ જે હોય પુરુષો તમને રાજી કરવાનું જે તાન હોય પૂરું થઈ જાય ખલાસ થઈ જાય માટે ધર્મને શ્વાસની જેમ હાચવો પોતાનો ધર્મ ગ્રહસ્થ ગ્રહસ નો ત્યાગી ત્યાગીનો મહારાજ બહુ રાજી થાય આપણે રહીએ શ્રીજી મહારાજ સિવાય અભિપ્રાય છે આગળ મહારાજ પ્રવેશ વિશેની બહુ સુંદર વાતો કરશે ભગવાનના સ્વરૂપના વિશે પ્રવેશ વિશે એને આપણે આવતીકાલ સાંભળશું હરિકૃષ્ણ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર હરે माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे हरिकृष्णमहाराजनीजे